हेलो नमस्ते विद्यार्थी मित्रों, बस स्कूल ग्रुप एंड वासुदेव विद्यालय द्वारा हूँ डांगर सोना आप सबनो हार्दिक स्वागत करू छु। अपने कक्षा ની અંદર આજે પ્રશ્નો આપણે વાર્તા જે સાંભળી એના આધારે આજે પ્રશ્નોના ઉત્તર આપવાના છે, તો એ પ્રશ્ન આપણે આગળની વાર્તા જે આગલા લેક્ચરમાં સાંભળી છે એના આધારે આપવાના છે। તો આ પ્રશ્નોના ઉત્તર આપતા પહેલા જો આગળનો લેક્ચર આપણે બાકી હોય કે વાર્તા સાંભળવાની બાકી હોય તો સૌપ્રથમ એ વાર્તા સાંભળો અને ત્યારબાદ આ પ્રશ્નોના ઉત્તર આપજો। હવે આપણે એ પ્રશ્નોના ઉત્તર લખવાના છે બુકની અંદર। તો પહેલો પ્રશ્ન એમ છે, અહીંયા બધાએ પ્રશ્નો જવાબ લખવાના છે। વાંદરાના બચ્ચાઓ કેવા કેવા તોફાન કરતા હતા? તો કે વાંદરાના બચ્ચાઓ ઝાડની ડાળીએ ઊંધા માથે લટકે એક બીજાની પૂંછડી ખેંચીને ભાગે, એક બીજાની સામે કચ કચ દાંત કાઢે વગેરે તોફાન કરતા હતા। શું કરતા? તો કે બચ્ચાઓ ઝાડ પર ઝાડની ડાળીએ ઊંધા માથે લટકતા હતા, પછી એક બીજાની પૂંછડીઓ ખેંચતા હતા અને એક બીજા સામે કચ કચ કરી અને દાંત કાઢતા હતા વગેરે તોફાન કરતા હતા। ત્યાર પછી બીજું, પાણીમાં પડેલો ચાંદો તરતો હશે કે ડૂબી ગયો હશે? તો કે પાણીમાં પડેલો ચાંદો તરતો હશે, કારણ કે એ પ્રતિબિંબ છે, એ અંદર પડી અને ડૂબી જતો નથી, એ માત્ર ચાંદાનું પ્રતિબિંબ છે એટલે તરતો હશે। પછી ત્રીજું, ચાંદો તળાવમાં ક્યાં ક્યાં પડેલો, ચાંદો તળાવમાં ક્યાં ક્યાં પડેલો હશે, તળિયે કે સપાટી પર? તો કે ચાંદો તળિયામાં, તળિયાના સપાટી પર, તળાવમાં, સોરી, ચાંદો તળાવમાં સપાટી ઉપર પડેલો હશે, તળિયે તો હોય તો ડૂબી જશે, આ તો માત્ર એનું પ્રતિબિંબ છે એટલે સપાટી પર, તળાવની જે પાણી છે ને એના ઉપર જ દેખાય છે, એની અંદર જતો નથી, એટલે ચાંદો તળાવની સપાટી પર દેખાય પડેલો હશે। પછી ચોથું, બચ્ચાને એવું કેમ લાગ્યું કે ચાંદો પાણીમાં પડી ગયો છે? તો કે બચ્ચાને એવું લાગ્યું કે ચાંદો પાણીમાં પડી ગયો છે, કારણ કે પાણીમાં ચાંદાનું પ્રતિબિંબ દેખાતું હતું, એટલે કે ઉપર જો આકાશમાં ચાંદો છે એવો ચાંદો ક્યાં દેખાતો હતો કે પાણીની અંદર, એટલે લોકો મતલબ વાંદરાને એવું લાગ્યું કે ચાંદો પાણીમાં પડી ગયો છે, પણ એ હતું શું? ચાંદાનું પ્રતિબિંબ। તો બચ્ચાને એવું લાગ્યું કારણ કે પાણીમાં ચાંદાનું પ્રતિબિંબ દેખાતું હતું। પાંચમું, ચાંદાને તળાવમાંથી બહાર કાઢવા માટે મિંકીએ કયો ઉપાય બતાવ્યો? તો કે ચાંદાને તળાવમાંથી બહાર કાઢવા મિંકીએ ઉપાય બતાવ્યો કે જગુ ઝાડની ડાળી પકડી લટકશે, જગુ છે ને એ ઝાડની ડાળી પકડીને લટકશે, ચિમ્પુ તેની પૂંછડી પકડીને લટકશે, મોન્ટી ચિમ્પુની પૂંછડી પકડીને લટકશે અને ફટાક દઈને ચાંદો પકડી લેશે। આ રીતે એકબીજાની પૂંછડી પકડી પકડી અને છે તળાવ સુધી પહોંચી જશે અને ચાંદાને બહાર કાઢશે, એવો એને વિચાર કર્યો। વૈચારતું, ચાંદો તળાવમાં અને આકાશમાં બંને જગ્યાએ કેમ દેખાતો હશે? તો કે કારણ કે ચાંદો આકાશમાં જ હોય છે, તળાવમાં તો તેનું પ્રતિબિંબ દેખાય છે, ક્યાં હોય છે? તો કે ચાંદો છે એ આકાશમાં જ હોય છે, પણ જે તળાવમાં દેખાય છે એ તો માત્ર શું છે? ચાંદાનું પ્રતિબિંબ છે। હવે આ જે છ પ્રશ્નો છે એ તમારે તમારી આ પાઠ્યપુસ્તકની બુક છે એની અંદર ઉતારવાના રહેશે અને પાકા પણ કરવાના રહેશે। હવે આને તમારે પોતાની જે નોટબુક છે એની અંદર લખવાના છે સુંદર એવા અક્ષરે। મારા પછીના નેક્સ્ટ લેક્ચરમાં આપણે બધા ફરીવાર મળીશું। થેન્ક યુ।